टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। एक समय गुजरात में कुपोषण नु प्रमाण ओछू हतु, परंतु छेल्ला केटलाक वर्षो थी कुपोषण नु प्रमाण वध्यु छे, जेने लई राजकारण पण गरमायु छे। कांग्रेसे सरकार पर भ्रष्टाचार नो आरोप लगाव्यो छे। આ દેશને કુપોષણમાંથી મુક્ત કરવો જોઈએ અને ગુજરાતની પહેલ કરવી જોઈએ અને એનું એક બીડું આપણે ઉઠાવ્યું છે। નરેન્દ્ર મોદીના આ શબ્દો તે સમયના છે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા। 11 વર્ષ પહેલા કુપોષણના દૈત્યને નાથવા માટે જુદા જુદા અભિયાનો ચલાવવામાં આવતા હતા। ટીમ ન્યુટ્રિશનની રચના કરવામાં આવતી હતી અને જે બાળકો કુપોષિત હોય તેમને નિષ્ણાતોના માર્ગદર્શન મુજબ આહાર આપવામાં આવતો, જેનું પરિણામ પણ મળવા લાગ્યું હતું। નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતનું સુકાન આનંદીબેન પટેલે સંભાળ્યું અને તેમણે પણ સુખડી સહિતનો આહાર આપવા પર ભાર મૂક્યો, જેના કારણે તે વખતે ગુજરાતમાં કુપોષણનું પ્રમાણ ઘટ્યું હતું। પણ હાલમાં સરકારી તંત્રમાં જ કોઈ બેદરકારી અથવા ખામીના કારણે આજે કુપોષણ બાબતે ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમ પર પહોંચી ગયું છે। કયા જિલ્લામાં કેટલા કુપોષિત બાળકો છે એની વાત કરીએ તો અમદાવાદમાં કુપોષિત બાળકોની સંખ્યા સૌથી વધુ 56,941 છે, જેમાં ઓછું વજન ધરાવતા 43,664 અને ખૂબ ઓછું વજન ધરાવતા 13,277 બાળકો છે। દાહોદમાં કુપોષિત બાળકોની સંખ્યા 51,321 છે, જેમાં ઓછું વજન ધરાવતા 40,062 અને ખૂબ ઓછું વજન ધરાવતા 11,259 બાળકો છે। બનાસકાંઠા જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા 48,866 છે, જેમાં ઓછું વજન ધરાવતા 36,610 અને ખૂબ ઓછું વજન ધરાવતા 12,256 બાળકો છે। સાબરકાંઠા જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા 25,160 છે, જેમાં ઓછું વજન ધરાવતા 18,515 અને ખૂબ ઓછું વજન ધરાવતા 6,645 બાળકો છે। વડોદરામાં કુપોષિત બાળકોની સંખ્યા 20,545 છે, જેમાં ઓછું વજન ધરાવતા 16,362 અને ખૂબ ઓછું વજન ધરાવતા 4,183 બાળકો છે। અને ભરૂચમાં કુપોષિત બાળકોની સંખ્યા 19,391 છે, જેમાં ઓછું વજન ધરાવતા 14,379 અને ખૂબ ઓછું વજન ધરાવતા 5,012 બાળકો છે। બાળકોના કુપોષણના આ આંકડા 31 ડિસેમ્બર 2023ની સ્થિતિ પ્રમાણે છે। જો કે સરકાર એવા દાવા કરી રહી છે કે કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે સરકાર પગલાં લઈ રહી છે। સરકારના દાવા પ્રમાણે રાજ્યમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તે હેતુથી હાઈ રિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસૂતિ કરાવવા અને હોસ્પિટલમાં રોકાણ કરીને સારવાર આપવા 15,000 અને આશા બહેનોને 3,000ની પ્રસૂતિ દીઠ પ્રોત્સાહન રકમ આપવા અંગેની નવી યોજના દાખલ કરવાનું સરકારે નક્કી કર્યું છે, જેના માટે 53 કરોડની જોગવાઈ બજેટમાં કરાઈ છે। આ ઉપરાંત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ગત બજેટમાં પૂરક પોષણ યોજના જાહેર કરાઈ હતી, જે અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન આપવા ઉપરાંત બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 878 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાને 1,000 દિવસ સુધી પ્રતિમાસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લિટર ખાદ્ય તેલ આપવામાં આવે છે, જેના માટે 322 કરોડની જોગવાઈ છે। આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફ્લેવર્ડ ફોર્ટિફાઇડ દૂધ આપવા માટે 132 કરોડની જોગવાઈ કરાઈ છે। પોષણ સુધા યોજના હેઠળ 106 આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે 126 કરોડની જોગવાઈ કરાઈ હતી। આ ઉપરાંત પોષણની સ્થિતિનું મૂલ્યાંકન અને દેખરેખ રાખવાના ઉદ્દેશ સાથે વિવિધ વૃદ્ધિ મોનિટરિંગ ઉપકરણોની ખરીદી કરવા માટે
14 કરોડની જોગવાઈ રાજ્ય સરકારે કરી હતી. સરકારના આટલા બધા પ્રયત્નો છતાં જો બાળકો કુપોષિત જન્મે અને કુપોષિત જ રહે તો તે કેટલી શરમજનક બાબત છે તેનો અંદાજો તમે લગાવી શકો છો. મહિલા અને બાળ વિભાગ દ્વારા મિડ ડે મીલ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પણ કુપોષણને ડામવા માટે મહત્ત્વની કામગીરી કરી રહી છે. પૂરક પોષણ માટે ફોર્ટિફાઈડ ઘઉંનો લોટ, ચોખા, ડબલ ફોર્ટિફાઈડ મીઠું, ફોર્ટિફાઈડ ટેક હોમ રાશન યોગ્ય ધારકોને આપણે વિતરણ કરીએ છીએ. આમ રાજ્ય સરકાર દ્વારા કુપોષણવાળા બાળકો કે જેનું આપણે નિયમિત સ્ક્રીનિંગ કરી અને એની સારવારની વ્યવસ્થા કરી છે અને સાથે માતા મૃત્યુ અને બાળ મૃત્યુના રેશિયો ઘટાડવા માટે પણ અનેકવિધ યોજનાઓ સાથે રાજ્ય સરકાર કાર્યરત છે. બીજી તરફ કુપોષણ મુદ્દે કોંગ્રેસને બોલવાની તક મળી ગઈ. કોંગ્રેસે રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યો કે સરકાર ફક્ત યોજનાઓના પ્રચાર પ્રસાર માટે જ રૂપિયા ખર્ચે છે પણ બાળકો અને સગર્ભા મહિલાઓને પોષણક્ષમ આહાર આપવામાં નિષ્ફળ નીવડી છે. તો 10 વર્ષથી ડબલ એન્જિન સરકાર છે, તેમ છતાં કુપોષણમાં આપણે દિવસે દિવસે બાળકોની સંખ્યા વધતી જાય છે. આપણા બધા માટે શરમજનક છે, ચિંતાજનક છે. સરકાર ખાલી જાહેરાતો ના કરે, ભાષણો ના કરે, સાચા અર્થમાં જે બજેટ ફળવાય છે એનો ઉપયોગ કરે ને ગુજરાતને કુપોષણમાંથી મુક્તિ અપાવે એવી કાર્યવાહી કરે. અન્યથા ખાલી જાહેરાતો, ઉત્સવોને તાઇફા કરવાથી આપણી આ ભવિષ્યની જે પેઢી છે એ બરબાદ થઈ રહી છે, એની આપણને સૌને ચિંતા છે. તો બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા માન્ય એક એપ્લિકેશનના આંકડા પ્રમાણે છેલ્લા 30 દિવસમાં 9,388 જેટલા બાળકોએ ઓછા વજન સાથે જન્મ લીધો, જેમાં સૌથી વધુ 737 બાળકો અમદાવાદના શહેરી વિસ્તારના છે, જે અમદાવાદ કોર્પોરેશન માટે ખૂબ જ શરમજનક બાબત છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં 55, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 55, મધ્ય ઝોનમાં 59, પશ્ચિમ ઝોનમાં 92, પૂર્વ ઝોનમાં 167, દક્ષિણ ઝોનમાં 152, ઉત્તર ઝોનમાં 157 બાળકોનો જન્મ ઓછા વજન સાથે થયો છે. જો અન્ય મહાનગરોની વાત કરીએ તો બરોડા કોર્પોરેશન વિસ્તારમાં 172, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 154, ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં 92, ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 33 અને જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 24 બાળકોનો છેલ્લા 1 મહિનામાં ઓછા વજન સાથે જન્મ થયો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે બીજેપીના ભ્રષ્ટાચારના કારણે જ આ દિવસો જોવા પડી રહ્યા છે. બીજેપી પોતાના મળતિયાઓને લાભ કરાવવા લાભાર્થીઓ સુધી અનાજ અને બાળકો સુધી પોષણક્ષમ આહાર નથી પહોંચવા દેતી. મધ્યાહન ભોજનમાં એક ટાઈમનો તે બાળક પોષણનો આહાર જે એમને પૂરતો મળે તો એ બાળક સ્વસ્થ થાય, દીકરીઓ સ્વસ્થ થાય. આવા શુભ હેતુથી કોંગ્રેસની સરકાર શાસનમાં શરૂ થયેલી મધ્યાહન ભોજન યોજનાને ભાજપાએ ભ્રષ્ટાચારની યોજના બનાવી દીધી છે. આપણે દૂધ સંજીવની યોજના, એના લોકોના મોઢામાં, બાળકોના મોઢામાં દૂધ જવું જોઈએ, એની બોલે બારોબાર સગે વગે થઈ જાય, બિલ બારોબાર ફાટી જાય. પોષણક્ષમ આહારના નામે અપાતા જે જુદા જુદા પ્રકારના પેકેટ છે એ પણ આંગણવાડીમાં ન પહોંચે, નહીં બારોબાર સગે વગે થઈ જાય અને કરોડો રૂપિયાના બિલ ઉધારાઈ જાય. મને એમ લાગે છે કે બાલ પોષણક્ષમ યોજનાના નામે પણ સરકાર મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે. મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપીને બાળકનો અન્નનો અધિકાર છે એને છીનવવાનું પાપ પણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા છતાં બાળકો કુપોષિત છે, જે રાજ્ય માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ બાબતે સરકારે યોગ્ય નિરીક્ષણ કરવાની જરૂર છે અને ક્યાં ખામી રહી જાય છે તેનો અભ્યાસ કરવાની અને કાર્યવાહી કરવાની જરૂર છે. કારણ કે સરકાર કરોડો રૂપિયા તો ખર્ચે જ છે, છતાં તેનું પરિણામ નથી મળતું અને ફાળવેલું અડધું ફંડ વપરાયા વિનાનું રહી જાય છે, જે દર્શાવે છે કે હવે સરકારી તંત્રમાં કેટલી હદે લાલિયાવાડી ચાલી રહી છે. જો આમને આમ જ ચાલતું રહેશે તો ગુજરાત કુપોષણના દરમાં પ્રથમ ક્રમે આવી જશે અને આ બધું જ લીલા લહેર કરતા સરકારી બાબુઓના કારણે થશે. આવું ન થાય તે માટે સરકાર અત્યારથી જ કાર્યવાહી કરે તે જરૂરી છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.